સોશિયલ ડિસ્ટન્સ રાખવું હાથ સાબુથી ઘસવા તેમજ સેનિટાઈઝ કરવા અને તા સદી કે તાવ જેવું જણાય તો તમારે ડોક્ટર પાસે સંપર્ક કરવો આવી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો તમે કોરોનાથી જરૂરથી બચી શકશો અને તમે અત્યારે બધાય ઘરે જ છો બરાબર અને તમે ઘરની અંદર ખૂબ જ એન્જોય કર્યો ખૂબ જ વેકેશન માંડ્યું પણ હવે તમારે ભણવાનું છે એટલે હવે આપણે ઓનલાઈન શિક્ષણમાં આપણે હવે આગળ અભ્યાસ કરીશું હલો બાળ મિત્રો તમે બધા અંગ્રેજી કક્કો તો શીખી જ ગયા છો બરાબર ને એચકેજીમાં હલો બાળ મિત્રો આપણે હવે આજે પેલી એ બીસીડી શીખશું બરાબર તમે એચકેજીમાં તો બધા ખાનાવાળી બુકમાં શીખી જ ગયા હતા પણ આજે હવે આપણે પહેલાં ધોરણમાં ફોર લાઈનમાં શીખવાની છે એ તો ચાલો તમે બધાય મારી સાથે લખશો ને ચાલો નોટ પેન તૈયાર રાખજો બરાબર ચાલો હું તમને આજે ફોર લાઈનમાં એ બીસીડી શીખડાવી તો સૌથી પહેલાં આપણે કયો લખશું અક્ષર બધાનું ધ્યાન બોર્ડ ઉપર ચાલો સૌથી પહેલાં આપણે ફોર લાઈનમાં પહેલી જ બે લાઇનમાં આપણે લખશું એ ए फॉर एप्पल बराबर ने ત્યાર પછી શું આવશે યાદ કરો જોઈએ હા બી તો અહીંયા લખશું બી બી ફોર बॉल સરસ બોલતા ચાજો મારી સાથે ત્યાર પછી આવશે ફ C for કેટ Cat એટલે બિલાડી. સરસ ચાલો બધાને આવડે છે હો ભાઈ સી પછી આવશે યાદ કરો જો શું આવશે હા તમારે આવશે ડી ડી કેમ કરવાનો તો કે સી ડી જેમ જ પણ કેવું કરવાનો ઉંધો કરવાનો છે આવી રીતે સી અને પછી વચ્ચે લીટી ડી ફોર ડોગ ડોગ એટલે

બરાબર ને હવે યાદ કરવું જોઈએ બહુ ગરમી થાય છે ને ગરમી થાય ત્યારે શું ચાલુ કરો બધાય પંખો ને હા તો એને જ કેવાય એફોર ફેન ચાલો આપણે પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે બધાને આવડી ગઈ ને ચલો ત્યાર પછીની બીજી લાઈનમાં આપણે આગળ વધીએ એફ પછી શું આવશે યાદ કરો જોય હ સરસ જી પેલા સી કરવાનું આવી રીતે પછી અહીંથી સીધી લીટી અને અહીંથી આડી લીટી અને શું કહેવાય જી જી ફોર ઘર ઘર એટલે ચાલો તમે ક્લાસમાં આપણે છોકરીઓ છે ને એને શું કહેવાય ઇંગ્લિશમાં ગર્લ ગર્લ એટલે છોકરી હા આવડવા માંડ્યું છે જી પછી શું આવશે યાદ કરો જોઈએ હા બરાબર સાચું એચ લખો આ પ્રમાણે પેલા બે આવી રીતે લીટી કરવાની ફોર લાઇનમાં અને આવી રીતે વચ્ચે એચ કરવાનો આ થયો એચ એચ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો બધાને બહુ ગમે ને ઘોડામાં બેસું એને શું કહેવાય એજ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો સરસ હવે ત્યાર પછી શું આવશે યાદ કરવું જોઈએ એજ પછી હ આય આય પણ સાવસેલું છે પેલા સીધી લીટી પછી ઉપર આવી રીતે ફોર લાઈનમાં તમારે પેલી બે લાઈનમાં જ બધાય શબ્દો લખવાના છે આ જ પ્રમાણે તમારે કરવાનો છે i i for iron iron એટલે ઇસ્ત્રી સરસ ચલો આયર્ન બોલી ગયા ત્યાર પછી શું આવશે યાદ બોલો યાદ કરો જોઈએ આ પછી હ બરાબર ત્યાર પછી આવશે જ જ ફર જગ જગ એટલે કુંજો સરસ ત્યાર પછી યાદ કરો જો શું આવશે જે પછી એટલે પતંગ તમને બધાયને ચગાવી બહુ ગમે ને ઈચ્છા કે ફોર કાઇટ કાઇટ એટલે પતંગ સરસ હવે ત્યાર પછી યાદ શું આવશે ત્યાર પછી આવશે એલ એલ ફોર લાયન લાયન એટલે સી ચલો આપણી બીજી લાઈન પણ કમ્પ્લીટ છે બધાનું ત્યાં નામ જ છે ને મારી સાથે જોતા જાજો કે આ શબ્દ પછી શું મેં લખ્યું ત્યાર પછી ત્રીજી લાઈનમાં એલ પછી યાદ કરો જોઈએ શું આવશે હા સાચું ત્યાર પછી આવશે m m for monkey monkey એટલે વાંદરો ત્યાર પછી શું આવશે m તો ચાલો આપણે લખશું n n for nurse nurse એટલે nurse સરસ n પછી શું આવશે યાદ રાખો યાદ કરો જોઈએ ત્યાર પછી આવશે ઓ પેલી બે લાઈનમાં માં મીંડું કરવાનું છે આમ ગોળ ગોળ એટલે થઈ જશે ઓ ઓ ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી તમને બધા બહુ ભાવે ને ખાટી મીઠી હા એનું જ થશે ઓ ફોર ઓરેન્જ સરસ ત્યાર પછી શું આવશે યાદ કરો જોઈએ હા ત્યાર પછી આવશે

Q4 ક્વીન ક્વીન એટલે રાણી લખાઈ ગયું હમ ત્યાર પછી આવશે બી ક્યુ ફોર તમે ક્વીન કીધું રાણી પણ રાણીની બદલે તમારે બીજું પણ સ્પેલિંગ બને ક્યો ક્વીલ ક્વીલ એટલે પીછું બરાબર ને ત્યાર પછી ક્યુ પછી શું આવશે હા સાચું

હા ત્યાર પછી આવશે યુ યુ કેમ કરવાનો તો કે પેલા આમ કૃષ્ણ ભગવાનનો તિલક કરો જોઈએ આવી રીતે પેલી બે લાઈનમાં હા થઈ ગયું ને યુ યુ ફોર અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી પણ ઈ સિવાય પણ બીજો સ્પેલિંગ બને યુ ફોર અંકલ અંકલ એટલે કાકા થઈ ગયો ત્યાર પછી શું આવશે યાદ કરો જોઈએ હા ત્યાર પછી આવશે વી પેલી બે એક આડી આ બાજુ એક આડી આ બાજુ હા આ થયો વી વી ફોર વેન વેન એટલે વેન બીજો પણ સ્પેલિંગ બને છે કયો તો કે વાયોલિન સરસ ત્યાર પછી યાદ કરવું જોઈએ શું આવશે ત્યાર પછી આવશે સરસ ડબલ્યુ ડબલ્યુ તમારે કેમ કરવાનું છે પેલા એક અહીંયા આડી લીટી પછી વચ્ચે આ રીતે આમ બનાવી નાખવાનું

સરસ હા ચાલો આપણી ચોથી લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર પછીની હવે છેલ્લી પાંચમી લાઈન છે બરાબર તો હવે એમાં આપણે ત્યાર પછી શું આવશે એક્સ પછી વાય તો વાય આપણે કેમ કરશું પેલા આમ કરવાનું પેલી બે લાઇ એક લાઈનમાં અને અહીંથી આમ થયો વાય વાય ફોર એટલે સરસ તમને તો બોલતાય સરસ આવડે છે ચલો ત્યાર પછી શું આવશે એક્સ પછી આપણે વાય લેખો વાય પછી સૌથી છેલ્લો શું આવશે ઝેડ હા તો હવે આપણે લખશું Z Z for zebra Zibra, itle, zebra એટલે zebra ચાલો આજે આપણે a b બોલીને પાકે કરીશું ચાલો મારી સાથે બોલશો ને બધાય ચાલો આપણે સ્ટાર્ટ કરશું પહેલેથી a for apple apple એટલે સફરજન a for apple apple એટલે સફરજન B for બોલ બોલ એટલે દાડો સી for કેટ કેટ એટલે બિલાડી C for કેટ કેટ એટલે બિલાડી D for dog, dog इतले कुत्रो। D for dog, dog इतले कुत्रो। E for elephant, elephant इतले हाथी। E for elephant, elephant इतले हाथी।

કુંજ એટલે કુંજો કે કેટ કાઇટ એટલે પતંગ કે ફોર કાટ કાઇટ એટલે પતંગ એલ ફોર લાયન

नर्स ओ फॉर ओरेंज ओरेंज एट्ले नारंगी पी पी फॉर पेरोट पेरोट एटलेपट पी फॉर पेरोट पेरोट એટલે પોપટ ક્યુ ક્યુ ફોર ક્વીલ ક્વીલ એટલે પીછુ ક્યુ ફોર ક્લીલ ક્વીલ એટલે પીછુ આર આર ફોર રેટ રેટ એટલે ઉંદર આર ફોર રેટ રેટ એટલે

તો તમે પણ આવી રીતે બોલીને ઘરે પાકી કરજો બરાબર ને તો આજે આપણે આપણું પેલું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ તમે પણ ઘરે આવી જ રીતે બોલીને પાકી કરજો આવજો જય શ્રી કૃષ્ણ